સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજા માને? તો ચાલો આજે આપણે આસપાસની દુનિયા બુકમાં પેજ નંબર 26 ઉપર એક્ટિવિટી ભણીશું, બરાબર? પોપકોર્ન એક્ટિવિટી. ચાલો બટાટા વડે છાપ પાડો. તો આપણે આજે બટાટા વડે છાપ પાડતા શીખીશું. એક કાચું બટાટું લો. મમ્મીને કહો કે તમારા મનગમતા આકારમાં તેને કાપી આપે. તેને વોટર કલર કે પોસ્ટલ કલરમાં બોળીને કાર્ડ પર કે કાગળમાં છાપવાનું શરૂ કરો. શું કરવાનું છે? કાચું બટાકું લેવાનું છે અને તમારી મમ્મીને કહેવાનું કે તમને જે આકાર ગમતો હોય એ આકારમાં તમને બટાકું કાપી આપે. પછી તમારે વોટર કલર કે પોસ્ટર કલરમાં બટાકું બોળીને એનું કાર્ડ બનાવવાનું છે. કાર્ડ ઉપર કે કાગળ ઉપર એ બટાકાના નિશાન પાડવાના છે, બરાબર? એક સરસ મજાનું થેન્ક યુ કાર્ડ તમારા શિક્ષક માટે તૈયાર કરો. તમારા ટીચર માટે તમારે થેન્ક યુ કાર્ડ તૈયાર કરવાનું. તમે ડિઝાઇન બનાવવા માટે ભીંડાની છાપનો ઉપયોગ કરી શકો છો. તમારે ભીંડાની છાપ પાડવી હોય તો તમે ભીંડાની છાપનો પણ ઉપયોગ કરી શકો છો. આઈ લવ માય ટીચર, થેન્ક યુ ફોર બીઈંગ માય ટીચર. તમે કાર્ડમાં આવું લખી શકો છો. ઓકે, હવે જોઈએ પોપકોર્ન એક્ટિવિટી 3. આપેલા શાકભાજીમાં તે શાકભાજીમાં રંગ જેવાનો રંગ પૂરો. ચલો, આ શાકભાજી આપી છે એ જેવા રંગની હોય એવા રંગ તમારે પૂરવાના. આ છે કોળું, રીંગણ, ફ્લાવર, દૂધી, તાંદળજો ને ટામેટું. તો આમાં તમારે જેવા રંગની શાકભાજી હોય એવા રંગ પૂરવાના. કાચા ખાઈ શકાતા શાકભાજી પર ગોળ કરો. તો ચાલો, જે શાકભાજી આપણે કાચા ખાઈ શકીએ એના પર ગોળ કરો. તો કયા કયા શાકભાજી આપણે કાચા ખાઈ શકીએ? ડુંગળી, ગાજર, કાકડી, આ શાકભાજી આપણે કાચા ખાઈ શકીએ છીએ, બરાબર? તમારા મનગમતા ફળ શાકભાજીને મુગટ પહેરાવો. તો અહીંયા તમારે તમારા મનગમતા ફળનું ચિત્ર દોરવાનું છે. જેમ કે હું અહીંયા જો સફરજન દોરું છું, તો તમારે તમારા મનગમતા ફળનું ચિત્ર દોરવાનું છે. અહીંયા તમારે તમારા મનગમતા શાકભાજીનું ચિત્ર દોરવાનું છે. મેં દોર્યું છે ટામેટું. તમને જે શાકભાજી ગમતી હોય એનું ચિત્ર દોરવાનું છે. કેરી ફળોનો રાજા ગણાય છે, હા કે ના? હા, શાકભાજીનો રાજા રીંગણ ગણાય છે, હા કે ના? હા, કારણ કે રીંગણના માથે મુકુટ હોય છે. કારેલું ભલે સ્વાદમાં કડવું હોય છતાં તેનું શાક બનાવીને ખાવું જોઈએ. કારેલું હોય એનો સ્વાદ કેવો હોય? કડવો. પણ એ આપણા શરીરની તંદુરસ્તી માટે બહુ સારું કહેવાય. તો આપણે કારેલું ખાવું જોઈએ. ઓકે, બાય બાય.